લખેલું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાલ સુરતની મુલાકાતે જીવ્યું. બેઠક યોજવામાં આવી, અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને થોડીક જ વારમાં હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધન કરશે. કારણ કે પ્રેસ કોન્ફરન્સ જે યોજવામાં આવી છે, સતત જે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને નિયંત્રણમાં લેવા માટે અત્યારે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 4 જુલાઈએ અમે લોકો અહીંયા આવેલા. આજે 2 ઓગસ્ટ, લગભગ 1 મહિનોનો ગાળો થયો છે. ગુજરાત સરકાર છેલ્લા 5 મહિનાથી સંપૂર્ણ ફોકસ કોરોના આધારિત એના સંક્રમણને રોકવું, સંક્રમણ થાય તો એની વ્યવસ્થા, સાથે સાથે લોકડાઉન, અનલોક, અનેક બાબતો સાથે જોડાઈને સરકારે સતત બધા કામ એમને સેકન્ડ પ્રાયોરિટી આપી, ફર્સ્ટ પ્રાયોરિટી કોરોનાના સંક્રમણ ઉપર આપીને સતત નિરંતર આ કામ ચાલી રહ્યું છે. રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, હું, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ, ચીફ સેક્રેટરી મુકીમ, પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન, હેલ્થ સેક્રેટરી જયંતિ રવિ, અમે બધા લોકો હાઈ પાવર આખું ડેલિગેશન સાથે દરેક જગ્યાએ ડિટેલિંગ કરીને, સ્ટ્રેટેજી બનાવીને સંક્રમણને ખાળવા અને કંટ્રોલ કરવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરીએ છીએ. મને આનંદ છે કે 4 તારીખે જે નિર્ણયો થયા એના આધારે બધા કામો થયા છે. એના આધારે સુરતમાં આપણે સંક્રમણને કંટ્રોલ કરી શક્યા છીએ અને સ્થિતિને કાબૂમાં લાવવાનો એક આપણો વાસ્તવિક પ્રયાસ સફળ થયો છે. આજે આપને કહું કે જ્યારે સુરત અમે આવ્યા ત્યારે 1200 ટેસ્ટ પર મિલિયન અત્યારે આપણે કરીએ છીએ, ત્યારે માત્ર 130 પર મિલિયન હતા. 10 ગણા ટેસ્ટ આપણે વધારી દીધા અને અત્યારે કરીએ છીએ આખા ગુજરાતમાં. પહેલાં આપણે આપણી લેબોરેટરીની કેપેસિટીના સંદર્થમાં 4 થી 5 હજાર ટેસ્ટ કરતા હતા. આજે આપણે 26 હજાર ટેસ્ટ છેલ્લા ઘણા દિવસથી કરી રહ્યા છીએ. એટલે ટેસ્ટનું પ્રમાણ એકદમ વધારીને આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યાર પછી રિકવરી રેટ, એ સુરતમાં 60% રિકવરી રેટ હતો, અત્યારે રિકવરી રેટ આપણે 70% એ રિકવરી રેટ ઉપર પહોંચ્યા છીએ. ગુજરાતમાં પણ આપણે 73% રિકવરી રેટ, આપણો આખા ગુજરાતનો રિકવરી રેટ છે. એટલે રિકવરીમાં પણ આપણે આગળ વધ્યા છીએ. પોઝિટિવ કેસ વધવાનો દર, એનો ગ્રોથ રેટ એ ઘટીને 4%માંથી 2% થયો છે. સુરતમાં આ એક સારી સાઇન છે કે જે રીતે કેસનો ગ્રોથ વધતો હતો એ 4%માંથી ઘટીને 2% જે રેટ થયો છે એ સારી સ્થિતિને દેખાડે છે. 121 ધન્વંતરી રથ સુરતમાં કાર્યરત થઈ રહ્યા છે અને એના આધારે લગભગ 300 ની ઓપીડી અત્યારે એવરેજ ચાલે છે અને એનો ટોટલ હિસાબ કરીએ તો લગભગ 35-40 હજારની ઓપીડી પર ડે આપણે ધન્વંતરી રથ મારફત કરી રહ્યા છીએ. આપણે જે બેડની કેપેસિટી 4856 બેડ આપણા હતા એ વધારીને 7030 બેડ આવનારા દિવસોમાં થશે. એટલે સુરતમાં ગમે તેટલું પીક ઉપર જાય તો આપણી પાસે પૂરતા બેડ એની વ્યવસ્થા એ આપણે કરી શક્યા છીએ. અને ટૂંકા સમયમાં તમને ખબર છે કે 1000 બેડ એ આપણે હોસ્પિટલ ચાલુ પણ કરી દીધી અને ટૂંકા સમયમાં ઊભું કરીને આપણે એક નવું સીમાચિહ્ન, માઇલસ્ટોન આપણે પ્રસ્થાપિત કર્યો છે. આપણે બધાને ખબર છે કે
ત્યારે મેં કીધું હતું કે વેન્ટિલેટર મોકલશું. 600 વેન્ટિલેટર રાજ્ય સરકારે મોકલ્યા છે અને 128 વેન્ટિલેટર એમાંથી ખાનગી હોસ્પિટલને પણ આપણે આપ્યા છે. આખા ગુજરાતમાં ક્યાંય ખાનગી હોસ્પિટલને વેન્ટિલેટર આપ્યા નથી. સુરતમાં જરૂરત મુજબ 128 વેન્ટિલેટર આપણે ખાનગી હોસ્પિટલોમાં એ વેન્ટિલેટર આપ્યા છે. ટોસિલિઝુમા અને રેમડેસિવિર જે બે ઇન્જેક્શનોની જે ડિમાન્ડ આજે હું રિવ્યુ લીધું, જે કમિટી બનાવી છે જેમાં જેને જોતા હોય એની અરજી ત્યાં જાય છે, આજે એક પણ કેસ પેન્ડિંગ નથી. બધાને આપણે આપી દીધા છે અને અત્યારે આપણી પાસે સ્ટોકમાં પણ અહીંયા ટોસિલિઝુમા અને રેમડેસિવિર ઇન્જેક્શન આપણી પાસે સ્ટોકમાં છે. એટલે બધો બેકલોગ સુરતનો પૂરો કર્યો છે અને હજુ પણ સરકારે એમની વ્યવસ્થા કરી છે. જેટલા ઇન્જેક્શનની જ્યારે જ્યારે આવશ્યકતા બનશે ત્યારે આપણે એની વ્યવસ્થા કરીશું. 5,500 પલ્સ ઓક્સિમીટર એ આપણે વિતરિત કર્યા છે, જેથી કરીને ઓક્સિજન ઘટે ત્યાં તરત જ સારવાર થઈ જાય. ડેથ રેટ પણ ઘટ્યો છે અને એનું કારણ એ છે કે આ બધા પગલાં આપણે જે વ્યવસ્થિત કર્યા એટલે ડેથ રેટ પણ પ્રમાણમાં ઘટ્યો છે. સુરતને ખાસ અભિનંદન આપું છું કે પ્લાઝમા થેરાપીમાં સુરતે ખૂબ સારું કામ, સુંદર કામ કર્યું છે. લગભગ 600 લોકો, 500થી વધુ લોકોએ આ થેરાપીથી આપણે દર્દીઓને મદદ કરી શક્યા છીએ અને પ્લાઝમા થેરાપીને કારણે પણ ડેથ રેટમાં આપણે ઘટાડી શક્યા છીએ. સુરતનો બીજો પ્રયાસ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર, અલગ અલગ સમાજે જે પ્રકારે સુંદર વ્યવસ્થા કરી, ઓક્સિજન સાથે જે વ્યવસ્થા કરી છે એ પણ ખૂબ પ્રશંસનીય છે અને એ પણ સુરતનો એક વિશેષ આ રહ્યું છે. ડાયમંડ અને ટેક્સટાઇલમાં પણ આપણે એક ઘંટી ઉપર બે લોકો બેસે, બધાનું ટેસ્ટ થાય અને સારી રીતે આપણે બંને બજારો એ પણ ધીમે ધીમે જ આપણે ચાલુ કરી દીધી છે અને એમાં પણ SOP બનાવીને આપણે સારી રીતે વ્યવસ્થા કરી રહ્યા છીએ. ઓવરઓલ ગુજરાત આખા ભારતમાં, પહેલાં એમ કહેવાતું કે મહારાષ્ટ્ર પછી બીજું ગુજરાત, આજે આપણો 12મો નંબર છે. બધી રીતે ક્યુમ્યુલેટિવ કેસ, એક્ટિવ કેસ, ડિસ્ચાર્જ રેટ, ટેસ્ટિંગ અને ડેથ રેટમાં પણ જે 7% પહોંચી ગયો તો એ આપણે 3.5% પહોંચી ગયા છીએ. એટલે ખૂબ, જેને કહીએ કે ગુજરાતની કામગીરી આપણે ખૂબ સારી રીતે પ્રજાના સહકારથી કરી રહ્યા છીએ. WHO પણ, આપણા ધન્વંતરી રથ અને સુપ્રીમ કોર્ટે પણ આપણી ખાનગી હોસ્પિટલોનો મોડેલ આખા દેશને અપનાવવા માટેનું કીધું છે. IIMA પણ જે રિવ્યૂ અને એમનો જે સર્વે બહાર પડ્યો એમાં પણ આપણી સુંદર કામગીરીની પ્રશંસા કરી છે. એટલે એકંદરે જેને કહીએ કે આપણે કોરોના, મેં અગાઉ કીધું છે એમ, કોઈ દેશ કોઈ રાજ્ય આ અટકાવી શકે નહીં, પરંતુ રાજ્યની બે જવાબદારી, સરકારની પણ બે બાબત ઉપર સરકારે ધ્યાન આપવાનું હોય છે. એક કે પ્રજાને જાગૃત કરીને કોરોનાનું સંક્રમણ ન થાય, નીતિ નિયમો, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝ કરવું, આ બધી ચોકસાઈ રાખવી જેથી કોરોનાથી સંક્રમિત ઓછામાં ઓછા લોકો થાય અને જે થાય, અને બીજી બાબતમાં એને તરત હોસ્પિટલમાં બેડ મળે, એની ટ્રીટમેન્ટ થાય, સમયસર ટ્રીટમેન્ટ થાય, દવા, ડૉક્ટર, ઇન્જેક્શન બધી વ્યવસ્થાઓ બને અને જલ્દી રિકવર થઈને પાછો જાય, આ સરકારે વ્યવસ્થા કરવાની હોય છે. જાન ભી હૈ જહાન ભી હૈ જે નરેન્દ્રભાઈ આપને આપ્યું છે, કોરોનાની વચ્ચે જીવવાનું છે. એટલે અનલોકમાં આપણે આ બધી વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી અને આ વ્યવસ્થાઓ કરીએ છીએ.
આજનો દિવસ પણ મારા માટે એટલા માટે યાદગાર છે કે જન્મ દિવસો તો અનેક આવે છે જાય છે, પણ લોક ઉપયોગી કામો એ દિવસે થાય તો યાદગાર રહેતો હોય છે. બનાસકાંઠાના પૂર વખતે પણ મને બરોબર યાદ છે કે એ દિવસે હું ત્યાં હતો, એટલે એ યાદ રહે. એમ કોરોના વખતે પણ જન્મ દિવસે હું સુરતમાં કોરોનાની ચિંતા માટે હતો, એ પણ યાદ રહેશે એવું મારું માનવું છે. થેન્ક યુ.